સો હેલો દોસ્તો, વેલકમ બેક ન્યૂ એડિટિંગ વિડીયો. તો આજના વિડીયોમાં આપણે બનાવવાના છે જે નવું સોંગ આવ્યું છે ગોપાલ ભરવાડનું, જેનું ટાઇટલ છે કંકુના કરીએ. આજે આપણે એ ગીતનું પોસ્ટર બનાવવાના છે. તમે ચેનલ પર નવો, ચેનલને યાદથી સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને પણ લાઇક કરી નાખજો. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો પહેલાં તો આપણે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તો અહીંથી આપણે આ બેકગ્રાઉન્ડ લઈ લઈએ. તો પછી આને ફૂલ સાઇઝ તો છે, પણ તો આપણે થોડીક કરી દઈએ, તો આટલી જ કરી દઈએ. આમથી જે પછી જે આપણે પીએનજી કર્યા હોય આના કેરેક્ટરને, એ પણ આપણે અહીંથી લઈ લઈએ. તો એને લઈ અને આપણે અહીં જેમ કે સારી રીતે સેટ કરી દઈએ. તો આમ સેટ કરી દઈએ તો થોડીક સાઈઝ ઘણી પણ રાખીએ તો સારું રહેશે. તો આમ સેટ કરી દઈએ. પછી આપણે એક બેકગ્રાઉન્ડ લેવાનું છે. તો આપણે એક બેકગ્રાઉન્ડ લઈ લઈએ. તો આ બેકગ્રાઉન્ડને લઈ અને જે ક્રોપનો ઓપ્શન હશે તો તમારે આ લીટી આ ચાલુ કરીને લીટીને કાંક આટલી સાઇઝમાં કરી નાખવાની છે. અને પછી કાંક આમ કરી આનો કલર પણ તમારે જે બેકગ્રાઉન્ડમાં છે લાલ કાં તો ગુલાબી રાખી શકો છો. તો આવું કરી અને સેન્ટ પેક કરવાનું છે. તો અહીં સેટ થઈ જશે. તો આમ સેટ થઈ જાય પછી તમે ફોરકે વગેરે એડ કરતા હોય તો કરી શકો છો. તો આપણે પણ એક ફોરકે લઈ દઈએ. તો ફોરકેને અહીં લઈ અને આપણે અહીં સેટ કરી દઈએ. તો આ પહેલાં ફોરકે છે પણ એ સરખું નથી, તો અહીં સેટ કરી દઈએ. પછી જે ટાઇટલ છે ગુજરાતી ગીતોના પોસ્ટર એડિટિંગ, એ પણ આપણે અહીંથી લઈ લઈએ. તો એને લઈ અને જ્યાં અહીં કેમ કે અહીં સેટ કરી દઈએ. તો પછી તમને આ ઇફેક્ટનો ઓપ્શન દેખાતો હશે તો તમારે આ ઇફેક્ટ લઈ બ્લરવાળી અને પછી જે તમારે આને લઈ અને ફૂલ સાઇઝમાં કરી દેવાની છે. અને પછી આ થ્રી ડી ઉપર ઓકે આલને સેટ ઉપેક કરવાનું છે. અને પછી તમને આ ફોટો લેવાનો ઓપ્શન હશે તો ફોટો લઈ લેવાનો છે. તો મિત્રો, આપણું પોસ્ટર બંને તૈયાર થઈ જશે. તમને આ પોસ્ટર કેવું લાગ્યું કમેન્ટ કરીને જરૂર બતાવજો. મળશે નવું વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.